હાય શ્લોકા, વિશિંગ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હું જે શ્લોકાને ઓળખું છું એ ફૂલ ઓફ એનર્જી છે. જે ધારે એ કરીને જ જંપે, અને જ્યારે જરૂર હોય ત્યારે હંમેશા તમારી સાઈડમાં હોય. શ્લોકા, વિશિંગ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. ઓલ યોર ડ્રીમ્સ કમ ટ્રુ. હવે કોનો વારો છે? હાય શ્લોકા, વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હેપી બર્થડે ટુ યુ. એક મિનિટ, માનસીને આપું છું. ઓકે, સો હાય શ્લોકા, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. સો હોપફુલી હવે તમારી બર્થડેથી બધું નોર્મલ થઈ જાય. લાઈક આટલા દિવસથી આપણે અહીંયા લોકડાઉનમાં છે, તમારી બર્થડેથી બધું સેટ થઈ જાય. ઓફિસ આવીએ રેગ્યુલરલી, જે બધું રેગ્યુલર ચાલતું હતું, એટલે મે બી સ્ટાર્ટ થઈ જાય. લો અજીત સર, તમારો વારો. થેન્ક યુ વેરી મચ માનસી ફોર ગિવિંગ મી ધીસ ફોન. હાય શ્લોકા, હેપી બર્થડે ટુ યુ. આ નવું વર્ષ આપના માટે શુભ અને મંગલકારી નીવડે અને સફળતા આપે એવી શુભકામનાઓ. જોકે આ નવું વર્ષ કોરોના વાયરસને કારણે ઘણું જ ચેલેન્જિંગ છે, પણ મને 100% ખાતરી છે કે તમે તમારા પ્રયત્નોથી તેને સફળતાપૂર્વક પાર કરશો અને ઓપલ ઇન્ફોટેક સાથે વિનમ્રતાપૂર્વક નવી ઊંચાઈઓ સર કરશો. થેન્ક યુ વેરી મચ વન્સ અગેઈન. હેપી બર્થડે ટુ યુ. હવે હું આ ફોન પારુલબેનને આપું છું. થેન્ક યુ અજીતભાઈ. હાય શ્લોકા, હેપી બર્થડે. વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હું જસ્ટ એટલું જ કહીશ કે તું મારી સૌથી નાની એજની એક એવી ફ્રેન્ડ છે જેની સાથે મને બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ ફોર જસ્ટ બીંગ વિથ મી એઝ અ ટીમ. બસ આટલું જ હું ભાવિકભાઈને આપું છું. હાય શ્લોકા, વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. એન્ડ હોપફુલી આવનારો નવો યર સારો જાય. અને 2020 તો હાફ તો પતી ગયો છે, પણ હવેનું જે છે એ સારું જાય એવી વિશેષ લો તમે. થેન્ક યુ ભાઈ. શ્લોકા, મારી નજરે એક ઉછળતી કૂદતી નદીના વહેણ સમાન મોટે ભાગે હાઈ ફ્રિકવન્સી તરંગો સાથે વહેતી છોકરી. જ્યારથી હું શ્લોકાને મળી છું ત્યારથી મેં એને ઇમ્પ્રૂવ થતા જોઈ છે દિવસે ને દિવસે. પછી એમાં ગ્રેટિટ્યુડની ફિલિંગ્સ હોય યા તો એના ગોલ અચીવ કરવાના અવનવા નુસ્ખા, એક એનો બહુ જ સરસ ગુણ છે જે મને બહુ જ અટ્રેક્ટ કરે છે. હું આજે શેર કરવાનો પ્રયત્ન કરું છું. એ છે, જ્યારે તમને ખરેખર મદદની જરૂર હોય ને, યુ કેન બ્લાઇન્ડલી કાઉન્ટ ઓન શ્લોકા. એનો 100% નહીં પણ 110% આપશે, એન્ડ શી વિલ મેક શ્યોર કે તમારું કામ પૂરું થઈ જાય એવા એના ઇનપુટ હોય. આજે તારા સ્પેશિયલ દિવસે વિશિંગ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, એન્ડ મે યુ ગેટ ઓલ ધ હેપીનેસ ઓફ લાઈફ. હેપી બર્થડે ઓલ. હવે હું આ ફોન એમને પાસ કરું છું જેમને તું ખરેખર વેઇટ કરતી હોઈશ, જિજ્ઞેસરને પાસ કરું છું. સર પ્લીઝ. થેન્ક યુ. શ્લોકા વિશે કહું? શ્લોકા કોણ, કેવી અને હું કેવી રીતે મળ્યો એને? શ્લોકાને મેં સૌ પ્રથમ વાર જોઈ યર 2009માં. હું ને રણજીત એના પપ્પાનું ગોડાઉન જોવા ગયા હતા, અને ત્યારે મેં મારી નજર શ્લોકા ઉપર પડી. આ પહેલાં મેં કદાચ એને કોઈની ડોટર તરીકે જોઈતી, એક રિલેટિવ તરીકે જોઈતી, પણ પહેલી વાર મેં એને શ્લોકા તરીકે જોઈ એ દિવસે. હશે 30-35 કિલો વજન, ચશ્મા પહેર્યા હતા, એકદમ દુબળી પાતળી, પણ એની આંખોમાં ગજબની ચમક હતી. ત્યારબાદ હું શ્લોકાને મળ્યો જ્યારે તે કોલેજ જતી હતી અને મને એકવાર મળવા આવી, પણ
ત્યારે શ્લોકા એક વાઇલ્ડ હોર્સ બની ચૂકી હતી. તેનામાં કંઈક કરવાની બેશુમાર લગન, બેકાબુ હિંમત અને સપનાઓથી ભરપૂર અને હું શ્લોકાને મળ્યો, ઓળખાણ થઈ. કદાચ આજ એની ક્વોલિટી અમારા બંનેના એક અનબ્રેકેબલ બોન્ડ, ઇનસેપરેબલ બોન્ડની શરૂઆત હતી. શ્લોકા કેવી? તો શ્લોકા એક પહેલા વરસાદની માટીની સુગંધ જેવી. જો તમને થોડી વાર મળે ને તો કલાકો સુધી તેની અસર રહ્યા કરશે. ખૂબ જ ઇન્ટેલિજન્ટ, તેની સાથે વાત કરી હોય તો તમારી ઇન્ટેલિજન્સને એ હંમેશા ચેલેન્જ આપતી જાય. તેના પ્રશ્નો, તેના લોજિક્સ એક્સ્ટ્રીમલી ઇન્ટેલિજન્ટ, ખૂબ જ રિઝર્વડ. પણ જો તમારી સાથે દિલ મળી જાય ને તો કદાચ તેની સાથે વાતો કરવામાં દિવસ રાત પણ નાના પડે. ખબર છે, શ્લોકાની અંદર એક બીજી શ્લોકા પણ જીવી રહી છે જેને તે કદી નથી મળાવતી. એક ઇમોશનલ શ્લોકા જેનામાં સાગરથી પણ ઊંડા અને તેના મોજા છે એનાથી પણ ઊંચા ઇમોશન્સ છે. જો તમને એ ધ્યાન લઈ જાય ને તો તમે પૂરા ડૂબી જાઓ, પાછા ના આવી શકો. એક શબ્દ ઉપર જિંદગીને દાવ પર લગાવી દેવાની હિંમત તમને ચોંકાવી દે છે. તેની નિર્દોષતા, સચ્ચાઈ અને સપના તમને એક ચુંબકની જેમ તેના તરફ હંમેશા ખેંચી રાખે છે. આવી છે શ્લોકા. હેપી બર્થડે શ્લોકા.